नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अंबलिया, तमामनू धोरण नंबर 8 विषय विज्ञान एनसीईआरटी सिलेबस मार्थिक स्वागत करो छो। आज आप चेप्टर नंबर 3 ની અંદર સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક વિષય વિડિયો લેક્ચર નંબર 5 માં આપણે આગળ જોઈ રહ્યા છીએ। તો હવે આજે આપણે પ્લાસ્ટિક વિશે શીખવાનું છે। પ્લાસ્ટિક શું છે? તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી આપણે પરિચિત જશો। આવી વસ્તુ તથા ઉપયોગની યાદી તમારી રીતે તૈયાર કરીએ તો આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ સવારથી લઈને સાંજ સુધી બધી જગ્યા પર આપણે પ્લાસ્ટિકનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ। સંશ્લેષિત રેસાની જેમાં પ્લાસ્ટિક પણ શું છે, એક પ્રકારનો પોલિમર છે, જેમાં પણ ખૂબ જ બધા નાના અણુઓ જોડાઈને એક પ્લાસ્ટિક એટલે કે પોલિમર બનાવે છે। હવે એમાં કેવી રીતે હોય છે કે દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સરખી હોતી નથી, એમાં એકમોની ગોઠવણી ઉપર પ્લાસ્ટિક રચાય છે। કેવી રીતે? તો પ્લાસ્ટિકની બે પ્રકારની ગોઠવણી હોય, જો સીધી ગોઠવણી હોય તો રેખિક કહેવાય અને આ રીતે ગોઠવણી હોય તો કેવી કહેવાય, અરેખિક। અરેખિક એટલે કે ક્રોસ લાઇનમાં ગોઠવણી હોય છે, એટલે અલગ અલગ પ્રમાણે ગોઠવણીને કારણે આપણને પ્લાસ્ટિક ખૂબ જ વધુ જોવા મળે છે। તો કેટલાકમાં તે રેખિક હોય છે, જ્યારે બીજામાં તે કેવા છે, અરેખિક એટલે કે ક્રોસ લિંક હોય છે। કેટલાકમાં રેખિક હોય છે, કેટલાકમાં અરેખિક હોય છે। આ પ્રમાણે ગોઠવણી કેવી હોય છે, બધામાં જુદી જુદી હોય છે। તમે આકૃતિમાં જોઈ હશે તો પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે, આપણે ગમે તેવા આકારમાં જોઈ શકો। પ્લાસ્ટિક છે તે દરેક જગ્યા પર અલગ અલગ આકાર છે, અલગ અલગ વસ્તુ આપણે જોઈએ તેટલી વસ્તુઓને તેટલા આકારમાં આપણે જોઈ શકીએ છીએ પ્લાસ્ટિકને। શું તમને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે થતું છે? તો તેનું મુખ્ય કારણ શું કે પ્લાસ્ટિકના અંદર જે ગોઠવણી છે તે અલગ અલગ છે, એટલે તેને જેવો આકાર આપવો હોય તેવો આપણે આપી શકીએ। તો જવાબ શું આવશે કે હકીકતમાં પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટ એટલે કે આકારમાં ઢાળી શકાય છે, એટલે એને કે કોઈ પણ આકારમાં આપણે ઢાળી શકીએ છીએ, કોઈ પણ આકાર જેવો આપવો હોય તેવો આપી શકાય। બીજું કે પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય, એટલે કે તેમાંથી ફરીવાર બીજી વખત આપણે તેનો ઉપયોગ કરી શકાય એટલે રિસાયકલ કરી શકાય। ત્રીજું કે તેને આપણે ફરીવાર વાપરી શકીએ છીએ, ગમે તેટલી વાર તેનો યુઝ કરી શકીએ છીએ, જેમાં ગ્લાસ આવશે, ડોલ આવશે, ખુરશી આવશે। ચોથું, તેને કોઈ પણ પ્રકારનો રંગ કરી શકાય। પાંચમું, તે પીગાળી પણ શકાય, એટલે પીગાળીને આપણે તેમાંથી નવું પણ બનાવી શકાય। છઠ્ઠો, તેને પાતળા પડમાં ઢાળી પણ શકાય અથવા તો એના વાયર પણ બનાવી શકાય। એટલે કે મતલબમાં પ્લાસ્ટિકની અંદર આ બધા ગુણધર્મો છે, એટલા માટે તેના ખૂબ જ વધુ ઉપયોગો છે, એટલે માટે તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। હવે તમારી જાતે પ્લાસ્ટિકના એક ટુકડાને આપણે વાળવાનો પ્રયત્ન કરીએ। શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાશે? તો તમે નોંધશો કે પ્લાસ્ટિકને કેટલીક વસ્તુ સરળતાથી વાળી શકે અને જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જાઓ તો તે તૂટી જાય છે। તમારે ઘરે પ્રયોગ કરવાનો તો કેટલીક વસ્તુઓ છે, કેટલાક પ્લાસ્ટિક છે તે વળી જાય અને કેટલાક પ્લાસ્ટિક શું થશે, તૂટી જશે। જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ એટલે કે આકાર એનો બદલાઈ જાય છે। આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત એટલે કે આકાર બદલાઈ જાય, તૂટી જાય, તેને શું કહેવામાં આવે છે, થર્મોપ્લાસ્ટિક કહેવાય। શું કહેવાય તેને? થર્મોપ્લાસ્ટિક કહે છે, એટલે કે જે પ્લાસ્ટિકને ગરમી આપવાથી તેનો આકાર બદલાઈ જાય છે, વિકૃત થઈ જાય છે, તે આ પ્લાસ્ટિકને આપણે થર્મોપ્લાસ્ટિક કહે છે। તો એમાં કઈ આવશે, પોલિથીન અને પીવીસી। પોલિથીન એટલે કે પોલિથીનની આપણે કોથળી જોઈ હશે, તે પોલિથીન અને પીવીસીની પાઇપ છે, તે બધા થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। આ પ્લાસ્ટિકનો એક પ્રકાર આવે, બીજો પ્રકાર છે, તેઓ રમકડા, કાંસકા અને જુદા જુદા પાત્રો બનાવવા માટે વપરાય છે। કયું પ્લાસ્ટિક? થર્મોપ્લાસ્ટિક, રમકડા બનાવવા, કાંસકા બનાવવા, જુદા જુદા પાત્રો બનાવવા માટે વપરાય છે। બીજી બાજુ આપણે જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને આપણે એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતો નથી, એટલે ફિક્સ હોય છે, તેને ગમે એટલું ગરમ કરો તો પણ તે નરમ થતા નથી, બીજા આકારમાં આપણને મળતા નથી, તો તેને શું કહેવામાં આવે છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે। કેવા પ્લાસ્ટિક? થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે। તો એમાં ઉદાહરણ કયા આવશે, બેકેલાઇટ અને મેલામાઇન, એ બે કેવા છે ભાઈ, થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે, એટલે બે પ્રકારના પ્લાસ્ટિક આવે, થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ।
બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું શું છે, અવાહક છે, એટલે કે તેમાંથી ઉષ્મા એટલે ગરમી અને વિદ્યુત એટલે કે કરંટ પસાર થઈ શકતો નથી. એટલે તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે વિદ્યુતની સ્વિચ બનાવવા માટે, વિવિધ વાસણના હાથાઓ તમે જોયા હોય તો કુકરની ઉપર હાથો જે કાળા રંગનો હોય છે તે શેનો હોય છે, ગ્રેફાઇટ અથવા બેકેલાઇટનો હોય છે. મેલામાઇન એ પણ બહોળો ઉપયોગમાં આવતો પદાર્થ છે જે અગ્નિ અવરોધક છે. અગ્નિ એટલે કે અગ્નિને આગળ જવા દેતો નથી, અટકાવે છે, અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને શું કરે છે, વધુ સહન કરી શકે છે. કયો? મેલામાઇન પ્લાસ્ટિક. તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે તે ભોંયતળિયાની ટાઇલ્સ બનાવવા માટે, રસોડાના વાસણ બનાવવા માટે તથા અગ્નિરોધક કપડાં બનાવવા માટે થાય છે. કારણ કે તે અગ્નિરોધક છે એટલે ગરમીને સહન કરે છે, એટલે ટાઇલ્સ જે છે તે ઠંડી રહે છે, રસોડાના વાસણો છે તે ગરમીનું સહન કરી શકે એટલે તેમાં બનાવવા માટે થાય છે. અને અગ્નિરોધક કપડાં જે ફાયર બ્રિગેડવાળા જે કપડાં પહેરતા હોય છે તે કપડાં બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. થર્મોસેટિંગના આપણે ઉદાહરણ જોઈએ અને થર્મો પ્લાસ્ટિકના પણ આપણે ઉદાહરણ જોઈએ. થર્મો સેટિંગ છે તે ફિક્સ હોય છે, જે અગ્નિ અવરોધક છે, ઉષ્મા અવરોધક છે તે બધા આવશે, અને થર્મો પ્લાસ્ટિક જે ગરમી આપતા વિઘટન થાય તે બધા આવે. આકૃતિમાં આપણે થર્મો પ્લાસ્ટિક અને થર્મો સેટિંગના કેટલાક ઉપયોગો વિશે આપણે જોઈએ છીએ, તેના પ્રત્યે આપણને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, અને આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે, જેમાં પહેલું છે પ્લાસ્ટિકની ગોઠવણી અને ગુણધર્મ છે, જે ગોઠવણીની રેખિક અને અરેખિકની આકૃતિ દોરવાની છે, અને બીજો જે છે તે થર્મો પ્લાસ્ટિક અને થર્મો સેટિંગ પ્લાસ્ટિક વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ.